ખાંડ જેને શક્કર અને સુગર પણ કહેવાય છે ખાંડ એક ક્રિસ્ટલાઇઝ એટલે કે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝના સંયોજનનું એક રૂપ છે જેને શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે સફેદ ખાંડને રિફાઇન્ડ સુગર પણ કહેવામાં આવે છે ખાંડને રિફાઇન્ડ કરવા માટે સલ્ફર ડાયોક્સાઇડ ફોસ્ફરિક એસિડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને એક્ટિવેટેડ કાર્બનનો ઉપયોગ થાય છે રિફાઇનિંગ કર્યા પછી તેમાં રહેલા વિટામિન મિનરલ પ્રોટીન અને એન્ઝાઇમ્સ દૂર થઈ જાય છે અને ફક્ત સુક્રોઝ વધે છે વધારે સુક્રોઝ શરીર માટે નુકસાનકારક છે દુનિયાભરના લોકો ખાંડને કારણે પ્રતિદિન પાંચસો કેલેરીનું વધારે સેવન કરે છે જે લોકો વધારે ખાંડ ખાય છે તેને હૃદયરોગ થવાની શક્યતા છ ગણી વધી જાય છે ખાંડનું વધારે સેવન કરવાથી પેટ અને શરીરમાં વસા જમા થવા લાગે છે જેના કારણે ડાયાબિટીસ ઇમ્યુન સિસ્ટમ કમજોર થવી અને મોટાપા જેવી સમસ્યાઓ થઈ શકે છે ખાંડનું વધારે સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમનું શોષણ થાય છે જેના કારણે વાળ હાડકા અને દાંત ઉપર ખરાબ અસર પડે છે વધારે ખાંડ પાચનતંત્રને પણ ખરાબ કરે છે તો ચાલો જાણીએ કે વધારે ખાંડનું સેવન કરવાથી આપણા શરીરને શું શું નુકસાન થાય છે મોટાપો વધારે ખાંડ શરીરને નુકસાન પહોંચાડે છે અને મોટાપા જેવી સમસ્યા થઈ શકે છે શરીરમાં મોટાપાને કારણે ઘણા રોગો થઈ શકે છે જેમાં હૃદયરોગ પ્રોસ્ટેટ કેન્સર અને હાઇપરટેન્શનનો સમાવેશ થાય છે એટલા માટે ખાંડનું જરૂરત કરતાં વધારે સેવન ન કરવું ડાયાબિટીસ ડાયાબિટીસ બે પ્રકારની હોય છે ટાઈપ વન આનુવંશિક અને જે જીવનચર્યાને કારણે ચાલીસ વર્ષ પછી થાય છે તે ટાઈપ ટુ ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ જે શરીરના મોટાપાની સાથે સાથે વધે છે ખાંડનું વધારે સેવન કરવાથી લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે જેના કારણે ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીઓ થવાની શક્યતા રહે છે કોલેસ્ટ્રોલ ખાંડનું વધારે સેવન કરવાથી શરીરમાં ખરાબ ખરાબ કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે છે આ આમંત્રણ આપે એવું ન બને તે માટે કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવા માટે ખાંડ અને ખાંડમાંથી બનેલી વસ્તુનું સેવન ઓછું કરવું અલ્ઝાઇમર્સ વધારે ખાંડનું સેવન કરવાથી વૃદ્ધા અવસ્થામાં અલ્જાઈમર્સ થવાની શક્યતા રહે છે વધારે કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડવાળા ખોરાકનું સેવન કરતા વૃદ્ધ લોકોમાં અલ્ઝાઇમર્સ થવાની શક્યતા ચાર ગણી વધી જાય છે દાંતને નુકસાન વધારે પડતો ખાંડવાળો ખોરાક દાંત સડવાનું કારણ બને છે જે લોકો વધારે ખાંડવાળી વસ્તુઓ ખાય છે તેને દાંતની સમસ્યા રહે છે એટલા માટે દાંતને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે ખાંડથી બનેલી વસ્તુઓથી દૂર રહેવું તમે જેટલી ખાંડ ઓછી ખાશો એટલા જ સ્વસ્થ રહેશો ડાયાબિટીસથી પીડિત વ્યક્તિઓએ ખાંડનું ઓછામાં ઓછું સેવન કરવું ખાંડની જગ્યાએ ફળ અંજીર ખજૂર ગોળ અને મધનું સેવન કરો જેનાથી લોહીમાં સુગરનું સ્તર કંટ્રોલમાં રહે છે તો આ હતા ખાંડનું વધારે સેવન કરવાથી થતા નુકસાન આરોગ્યને લગતી અવનવી અને રસપ્રદ માહિતી માટે સબસ્ક્રાઈબ કરો ચેનલ હેલ્થ ટિપ્સ ગુજરાતીને ધન્યવાદ